ફરી એક વખત ગુજરાતમાંથી ગાંજા પકડાયાની જાણકારી મળી રહી છે. દ્વારકાથી આ વખતે ગાંજો પકડાયો છે. દ્વારકાના વરવાળા ગામેથી ગાંજાનું વેચાણ કરતો વ્યક્તિ ઝડપાયો. 62 વર્ષીય વૃદ્ધને દ્વારકા જિલ્લા એસઓજીએ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો. 224 ગ્રામ ગાંજા સાથે 62 વર્ષીય વૃદ્ધને ઝડપી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોલીસકર્મીએ રાહદારી સાથે અત્યાચાર કર્યો. એક વ્યક્તિને રસ્તે ઢસલી ઢસલીને માર્યો. લાફા અને લાકડીથી બેરમી પૂર્વક માર માર્યો. પોલીસકર્મીની બર્બરતા સીસીટીવીમાં કેદ થઈ. પોલીસ મથકની પીસીઆર વાન પર ફરજ બજાવતા પોલીસ જવાનની કરતૂત. સીસીટીવી ફૂટેજમાં બે પોલીસ જવાનોની ગુંડાગીરી કેદ થઈ. અગાઉ પોલીસને સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે સામાન્ય નાગરિકો જોડે ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાય. તેમ છતાં આદેશોને ગોળીને પી ગયેલા પોલીસ જવાનો સામે કાર્યવાહી થશે તે સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ડ્યુટી કરે છે સુરત પોલીસ? રાહદારીને ડસ્ટબીને લઈ જવાનો મતલબ શું? શું પોલીસકર્મીઓમાં માનવતા નથી રહી? શું આ કર્મચારીઓને છૂટો દોર આપી દેવાયો છે? ઉધના પોલીસના અધિકારીઓ કેમ મૌન છે? શું આ કર્મચારીઓ પર પગલાં ન લેવાવા જોઈએ? અમે લોકો રિક્ષામાં બેસેલા હતા રાત્રે ગઈ પડે રાતના. અમે લોકો બેસેલા હતા, એમડી પોલીસ વાળા આવ્યા અને અમને બહાર ઉતાર્યા. અમે કહીએ કે અત્યારે શું કરો તમે લોકો? અમે લોકો કહીએ કે ભાઈ બેસેલા હતા અહીંયા ઘડી. અમે પછી એ કહીએ કે ચલો જીપમાં બેસી જાઓ તમે લોકો. અમે જીપમાં બેસતા પણ અમે તાથી પોલીસ જોઈને ગભરાઈ ગયા. તો અમે લોકો ભાઈ ગયા, અમે લોકો ભાઈ ગયા તો પોલીસ વાળાએ મને અહીંયા પકડી લીધો. પકડો તો એ પોલીસ વાળાએ મને ગાનાની જેમ માર્યો. કારણ કે જોયો નહીં હોય ને એ પ્રમાણે ગાડીમાં બેઠા. અમે લોકો કહી કે તમારી પાસે 20,000 રૂપિયા લેવા પડે. 20,000 રૂપિયા જેવું થયે. અમે કહીએ કે ભાઈ અમારી પાસે પૈસા નથી, અમે કાં 20,000 ગજવામાં લઈને ફરવાના. એ ભાઈ કહીએ કે 10,000 રૂપિયા આપો. અમે કહીએ ભાઈ સાહેબ અમારી પાસે પૈસા નથી એટલા બધા. એ કહીએ કે તમે એટીએમમાંથી કાઢીને તમને આપીએ. તો એ ભાઈ એટીએમ પર લઈ ગયા ને એટીએમમાં કાઢીને અમને આપ્યા અને અમને લોકોને અહીંયા પુષ્પાનગરમાં છોડી દીધા. તમે બેસી જાઓ, તમારી પાસે કેસ કરાવું. કેસ કરવાનું કીધું મને, હું સારું. એ તમે એમ જમાના આટલી છૂટી જાઓ 2-3 દિવસ પછી, હું કહું સારું. કે કેસ કરાવો વકીલે 10,000 રૂપિયા આપશો કે 10,000 રૂપિયા વકીલે થશે તમને, હું સારું. મને રહ્યું અમને છોડી દો ભાઈ, અમને એમ તેમ કરી. અમે સારા ઘરના માણસે, બૈરી બોઈડાળા માણસે છોડી દો અમને, ના પાડી. તો બી અમને રસ્તામાં લઈ ગયા. પછી કઈ મને કે 10,000 અમે આપણે અમને છોડી દઈએ. હું 10,000 માંથી નહીં અપાય, 5,000 રૂપિયા અપાય. 5,000 રૂપિયા આપવાનું કીધું તો મને પછી એસબીઆઈના એટીએમ પાસે લઈ ગયા, ખારી બ્રિજ પર કોર્નર પર. ત્યાં મારી પાસે એટીએમ આપ્યું ને મને કઈ 5,000 મેં આપ્યા એમને સામે. તો સુરતના ભાથેરા વિસ્તારમાં રાત્રિના સમયે ઓટલા પર બેઠેલા યુવકને પોલીસે ઢોર માર માર્યો. સામાજિક પ્રસંગમાં આવેલા યુવકને વગર વાંકે માર મારતા વિસ્તારમાં લોકોમાં પોલીસ વિરુદ્ધ આક્રોશ છે. પેટ્રોલિંગમાં આવેલી પીસીઆર વાનના પોલીસકર્મીઓએ યુવકને માર માર્યો. મારની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. છોકરાઓને પકડીને 20,000 રૂપિયાનું ઢોલ બાંધીનું માંગ હતી, પણ છોકરાઓ પાસે પૈસા હતા નહીં. તો પછી 10,000 પર આવ્યા. પછી 5,000 રૂપિયા અહીંયા એસબીઆઈ બેંકમાંથી ઉપાડીને, એટીએમથી ઉપાડીને પૈસાની માંગ કરીને લઈને ગયા.